વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે આજે તેઓ મહેસાણાની સભા બાદ નરેન્દ્ર મોદી આણંદમાં પણ જનસભાને સંબોધી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદમાં જનસભાને સંબોધી. આણંદમાં જનવિશ્વાસ સંમેલનમાં મોદીએ કોંગ્રેસ પર અકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં ભાજપ એટલે સમાજને તોડવાવાળી શક્તિ પર જીવલેણ હુમલો કરવાની શક્તિ. તેમજ હું જ્યારે સીએમ હતો ત્યારે મને વહીવટનો અનુભવ નહોતો. આપણા સીએમને 25 વર્ષના વહીવટનો અનુભવ છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનો મતલબ છે વિશ્વમાં ગુજરાતીઓનો જય જયકાર થયો છે. ગામડે ગામડે પાકી પાકી સડકો બની ગઈ છે. તમે જેટલા સાથ આપ્યો એટલો તમારો વિકાસ થયો છે અને અમે વિકાસ તમને આપ્યો છે. સરદારના સપનાને કચડી નાખવાનો પ્રયાસ પણ કર્યો. કોર્ટ કચેરીના ધક્કા ખાઈને સરદારના સપના સાકાર પણ કર્યા છે તેવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ગુજરાતમાં ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણ કરી દીધું છે. કોંગ્રેસવાળાને પૂછજો ક્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયા છો ખરા. જનવિશ્વાસ સંમેલનમાં મોદીએ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પર અકરા પ્રહારો કર્યા હતા. તેમજ જનવિશ્વાસ સંમેલનમાં મોદીને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભાઈઓ બહેનો, ગયા 20-22 વર્ષમાં વિકાસની પટરી પર અગર હિસાબ લગાવીએ તો એન્જિન કોણ બન્યું, શરૂઆતમાં આગળ કોણ દેખાણું, તો આપણું ગુજરાત દેખાણું છે. ભાઈઓ, આપણું ગુજરાત દેખાણું છે. અને હવે દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાયો, 75 વર્ષ ઉજવ્યા અને અમૃતકાલનો પ્રારંભ થયો છે, તો અમૃતકાલ આજે જે 22-25 વર્ષના જવાનિયા છે ને, એમની જિંદગીમાં તો સુવર્ણકાલ છે ભાઈઓ. અને આ સુવર્ણકાલનો તમે મેક્સિમમ ફાયદો ઉઠાવો, લાભ ઉઠાવો, એના માટે હું એડી ચોટીની મહેનત કરવા માટે તમારી સેવામાં તૈયાર છું. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ખૂબ તેજ ગતિથી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર, અને હવે આપણે દોડવાનો સમય પૂરો થયો, હવે હાઈ જમ્પ લગાવવાનો છે, કૂદકો મારવાનો છે મોટો. ગુજરાત આત્મનિર્ભર ભારત એના માટેનું બહુ મોટું કેન્દ્ર બનવાનું છે. 21મી સદીમાં ગુજરાતની ઓળખાણ આવનારા 5-7 દશક જે છે, ગુજરાતની અને દેશની નવી ઓળખ ઊભી કરવાના છે. અને એની ઘણી બાબતો એવી છે કે જેનું નેતૃત્વ આપણા ગુજરાતના હાથમાં હશે દોસ્ત, ગુજરાતના જુવાનીઓના હાથમાં હશે. દુનિયાની અંદર સૌથી મોટો હાઇડ્રોજન હબ તરીકે આવનારા દશકાઓમાં આ મારું ગુજરાત ગાજી ઉઠવાનું છે. આવનારા દશકાઓમાં આ મારા ગુજરાતની ઓળખ જેમ હાઇડ્રોજન હબ તરીકે થવાની છે, એમ ફાર્મા હબ તરીકે થવાની છે. જેમ મારા ગુજરાતની ઓળખ આવનારા દશકાઓમાં હાઇડ્રોજન હબ તરીકે થશે, ફાર્મા હબ તરીકે થશે, એવી જ રીતે સેમી કન્ડક્ટર હબ તરીકે પણ થવાની છે. આવનારા દશકાઓમાં ગુજરાતની ઓળખ ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ. કયા દશકાઓમાં કાર ઉત્પાદનમાં આપણે આગળ વધ્યા, હવે વિદ્યુત કાર ઉત્પાદનમાં પણ આપણે દેશમાં ડંકો વગાડવાના છીએ. એટલું નહીં, ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી, જેમ અમારા ભાઈ કાકાએ વિદ્યાનગરનું સપનું જોયું હતું, એમ આર્થિક ક્ષેત્રે આપણે જે ગિફ્ટ સિટીનું સપનું જોયું છે, એ ગુજરાતને, ગુજરાતના યુવા ધનને દુનિયાની અંદર એક તાકાત આપવાનું કામ કરવાનું છે. ભાઈઓ, આ ગુજરાતના આવનારા દિવસો હું જોઈ રહ્યો છું અને એમાં મને આપના આશીર્વાદ જોઈએ. ભાઈઓ બહેનો, આપણી આસ્થા, આપણી વિરાસત એને સમૃદ્ધ કરવા વાળો વિરાસતનો સિલસિલો આગળ પણ વધવાનો છે.
आती काले हूं जवानो छु उज्जैन में महाकाल ना चरणों में एक अद्भुत तमे क्यारे न कल्पना करी हो मोटो उज्जैनो नजारो जोवा मळशे भाईओ। अने आजे तमारा बधुं कोई केदारनाथ जता होय तो जो गई काल नो केदारनाथ आज नो केदारनाथ बदले गयो। काशी जुओ भाई, अयोध्या जुओ, उज्जैन नु अमारो महाकाल ने मैं बात करी, देश की एकता अखंड एना बधा प्रेरक तीर्थ क्षेत्रों छे, एने समृद्ध करवानु काम कर रह्या छे। अने आपणी आ समृद्ध विरासत पर गर्व, एनी जोड़े जोड़े गुजरात में विकास, विरासत पण अने विकास पण एक साथे आपणे चाली रह्या छे। नरेन्द्र भूपेन्द्र की डबल इंजीन सरकार आ प्रयासों ने तेज गति थी आगळ वधी रही छे। परंतु भाई बहनों, तमारो आ उत्साह उमंग अने आ ताकत एटले मारे तमने थोड़ा सतर्क पण करवा छे, करूं ने? पण एनो कोई जुदो अर्थ ना का, मीडिया वाला तो जुदो अर्थ करवानो रस्तो अपनावशे। आ बधा बेठा छे, सतर्क एटला माटे करूं छु, आ वखते कोंग्रेसे नवी चाल चाली एवं मने लागे छे। मैं तपास तो नहीं कर, मन पहली नजरे लागे छे। पहला तो आ कोंग्रेस वाला हाकला पड़कारा करे, जोई लेशु ने पाड़ी लेशु ने, हवे 20 वर्ष में पड़िया नहीं एटले मैं नवू कर्यु एवडे। अने एटले सतर्क रहेवानी जरूर छे। आ कोंग्रेस वाला बोलता नथी पण ठंडी ताकत थी गामो गाम गोठवणो करी रह्या छे। एमनी जूनी जे चालाकीओ छे ने, ये चालाकीओ भरपूर अजमास करी रह्या छे, बोल्या चाले विना करी रह्या छे। एटले तमे छापामां ना आवतुं होय, प्रेस कॉन्फरन्स ना करता होय, भाषण ना करता होय, ब्रह्मां ना रहता भाई। सतर्क रहेजो, आ कोंग्रेसनी नवी चाल छे ने बैठी ताकतथी ए नीचे घुसवा माटेनो प्रयास करी रह्या छे। बोलता नथी पण गामो गाम पहोंचवा माटे बराबर ठंड है। ने मैं बराबर तपास करी, मैं को क्या फरे जा के भाई खाटला बैठको करे छे। मारे एमनी टीका नहीं करवी, एमनी पार्टी छे एने करवू पड़े, पण आपणे सतर्क रहेवू पड़े। नहीं तो घणी वार आपणे भ्रममां रहीए, पण एमनी सभा नहोती थई, एमनी प्रेस कॉन्फरन्स ना थई, ए छापामां कंई बोलता नथी, एटलाथी हिसाब किताब ना करता भाई। अने ए माटे थईने आवनारी चूंटणीमां सतर्क रहेवानी जरूर छे भाईओ, भाईओ बहेनो। आ कोंग्रेस आजे पण गुजरात ने अपमानित करवानो कोई मौको नथी छोड़ती। अने एमणे आजे नवी राजनीति अपनावी छे, गामो गाम घरे घरे ने झेर भरवानी, दरेक चीजनो जुदो अर्थ करीने लोकोने समझावानी, आने बराबर पाड़खीने आपणे आपणी रणनीतिमां थोड़ा नवा पासा उमेरवा ज पड़शे। अने एटला माटे मने खातरी छे कि सीआर पाटिल ना नेतृत्व में आ भारतीय जनता पार्टी नो एक एक कार्यकर्ता कोई पण संकट ने सतर्कता थी मात करी देशे, वो मने पूरो विश्वास छे। भाईओ बहनो, घरे घरे जईने कांग्रेस नी साजिश ने नाकाम करवानी छे। आपणे करशो ने? 100% करशो। आणंद जिल्लो जोर लगावशे, एक एक कार्यकर्ता जोर लगावशे, एक एक पोलिंग बूथ में जोर लगावशो। मने खातरी छे कि देश पासे गुजरात नी घणी अपेक्षाओ छे अने तमे बधा एनी पूरी करशो, मने खातरी छे। गुजरात भाजपनी एक आगवी ताकत छे, संगठननी शक्ति छे, समर्पणनी शक्ति छे अने सेवा भाव भरपूर भरेलो छे। एटले जनता जनार्दन ना आशीर्वाद पहला ही मळ्या छे, आजे ही मळे छे, आवती काले पण मळवाना छे। एमां मने जराय मिनमेक